प्रवेश बंदी करवामा आवी छे। पोलीस कमिश्नरे खास अपील करी छे के तेहवारोमा घरे ज रहो, काम सिवाय बहार न निकळो। अहेवाल दीपक राठौड। सौप्रथम हूँ रंगीला राजकोटनी धर्मप्रिय जनता ने जन्माष्टमी अने आवता तमाम तेहवारोनी शुभेच्छा अने शुभकामना पाठवुं छुं। अने अमे ज्यारे विश्व महामारी कोरोना साथे लड़त आपी रह्या छे અને રાજકોટવાસીઓને અત્યાર સુધી તક જે સારી રીતે લડત આપી છે એ બદલ હું અભિનંદન પણ પાઠવું છું, સાથે અને ખાસ અને થોડી ચિંતાના વિશે પણ જણાવવા માગું છું કે આ સમય જ્યારે કોરોના રાજકોટ શહેરમાં પણ નજર પડવા લાગ્યા છે ત્યારે મહેરબાની કરીને આવતા તમામ તહેવારો, ચાહે એ સાતમ આઠમનો તહેવાર હશે યા ત્યાર પછી પર્યુષણનો તહેવાર આવે या पछी गणपतिनो त्यौहार आवशे या पछी मोहर्रमनो त्यौहार आवशे, तमाम त्यौहारों को जे प्रमाणे केन्द्र सरकारे स्पष्ट कीधुं छे, राज्य सरकारे पण सूचना करी छे, गई काले राज्य सरकारनी तरफ से पण सूचना आई छे, बधा त्यौहारों तमाम जनजीवन मानसों पोतपोताना घरे ज मनावे। मेहरबानी करीने कोई पण संजोगमां घरने बिनजरूरी बहार नहीं निकलवानी कोशिश करे। यदि 1% पण શક્યતા છે કે ઘરે રહીને કામ પૂરું થઈ શકતા હશે તો 100% ઘરે જ ઉકાવશો। મારી આપ બધાને ખાસ અનુરોધ છે પોતપોતાના ઘરે રહેવાનો અને સ્વસ્થ રહેવાનો અને સુરક્ષિત રહેવાનો। અને હવે જ્યારે આપ સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે સાતમ આઠમ જન્માષ્ટમીનો મોટા પાયે દર વર્ષમાં તહેવાર મનાવવામાં આવતા હતા, આ વર્ષમાં સંપૂર્ણ રીતે જાહેર કોઈ પણ તહેવાર મનાવવાની મેળા રાખવાની સંપૂર્ણ રીતે મનાઈ છે। એવી પ્રકાર રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળ, દાખલા તરીકે ન્યારી ડેમ, આજી ડેમ યા પછી ઈશ્વરિયા પાર્ક યા લાલપરી, એવા તમામ અલગ અલગ જગ્યા છે જ્યાં લોકબાગ પરિવાર સાથે બહાર નીકળીને મોજ મસ્તી કરતા હતા, આ વખત સંપૂર્ણ રીતે બંધ છે, દરેક જગ્યાએ બંધ કરવામાં આવેલા છે। અને આપ મહેરબાની કરીને વિશ્વ મહામારી કોરોનાના વધતા વ્યાપને અટકાવવા માટે પોતપોતાના ઘરે રહીને અને શાંતિ સે તહેવારમાં અને ધર્મ સાથે આપણે લાગણીવશ તહેવાર મનાવવાનો। એને સાથ સાથ મારે ફરી સે આપ લોકોને અનુરોધ કરવાનો છે, જે સારી રીતે રાજકોટની જનતા સહકાર આપતી રહી છે, જ્યારે પણ બહાર નીકળવાનો થાય ત્યારે માસ્ક ચોક્કસ પહેરવાનો અને એકબીજા સાથે સોશિયલ ડિસ્ટન્સ, 2 ગજની દૂરી, 6 ફૂટની દૂરી ખાસ રાખવાનો। અને અત્યારે જ્યારે તહેવાર આવે છે અમે રેસકોર્સ ઉપર પણ હવે ચોકસાઈ વધારી દેવામાં આવેલી છે। રેક્સકોસ્ટમાં પણ માણસો ફરવા માટે આવે છે, અમે ફરવા માટે અલાવ કરીએ છીએ વોકિંગ માટે, લેકિન કોઈ પણ સંજોગમાં ત્યાં બેસીને બાતે નહીં કરવાની, એને માટે અમે ત્યાં ખાસ સ્કોટ પણ રાખ્યા છે અને એવી પ્રકાર અલગ અલગ જગ્યા પર। અને અત્યારે રજા પણ પડી રહી છે, તહેવાર પણ આવી રહ્યા છે, મારે હોટલ રેસ્ટોરન્ટ તમામ લોકોને પણ ખાસ અનુરોધ અને સ્પષ્ટ કહેવાનો છે, જે પ્રમાણે SOP બનાવવામાં આવેલી છે SOP પ્રમાણે જ કામગીરી કરવાની રહેશે। અને જે પણ જણા, ચાહે વો પાનની દુકાન હશે, ચાહે વો ચાયની યા બીજી કોઈ ખાવાની પીવાની લારી હશે યા પછી રેસ્ટોરન્ટ હશે, જે જાહેરનામા છે જાહેરનામાને સંપૂર્ણપણે અમલ કરવાનો રહેશે અને સંક્રમણને અટકાવવા માટે જે કાયદાકીય રીતે જોગવાઈ છે સંપૂર્ણપણે પાલન કરશો। અમે આપને જણાવીએ છીએ કે રાજકોટમાં અત્યાર સુધી માસના 1 લાખ કરતાં વધારે કેસ કરી દેવામાં આવેલા છે અને એવી પ્રકાર કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ લોક કન્ટેનમેન્ટથી જે બહાર નીકળે છે એના 100 કરતાં વધારે કેસ પણ કરવામાં આવેલા છે। અમે સેફ રાજકોટ એપ મારફત પણ ઘણા બધા માણસોને પકડ્યા છે કે જે કન્ટેનમેન્ટ વિસ્તારને બહાર જતા હશે, એવી પ્રકાર વાહનોમાં જે પ્રમાણે રિસ્ટ્રિક્શન રાખવામાં આવેલા છે કે 2 વ્હીલર્સમાં 2 જણા, ઓટો રિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત 2 જણા યા 4 વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત 2 જણા, મોટી ગાડી હશે 7 કરતાં વધારે તો ડ્રાઈવર ઉપરાંત 3 જણા, અને પ્રાઇવેટ લક્ઝરી યા પ્રાઇવેટ બસીસમાં 60% કેપેસિટી કરતાં વધારે મુસાફરી કરવાની રહેતી નથી। અમે ખરેખર આપ બધાને ખાસ અનુરોધ કરીએ છીએ, જે સાથ સહકાર અત્યાર સુધી તક આપની તરફથી મળેલા છે એને અનુસંધાને અમે રાજકોટમાં મહત્વાંશે
કોરોનાના વ્યાપને અટકાવી શક્યા છે. આગળ પણ જ્યારે અત્યારે અમે નજર પડવા લાગ્યા છે, અમે વધારે મક્કમતા સાથે કામગીરી કરવાની રહેશે અને ચોક્કસ માનું છું કે અમે બધા મળીને કામ કરશું તો વધતા કોરોનાના વ્યાપને અમે સંપૂર્ણ રીતે અટકાવી શકીએ છીએ. જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ધાર્મિક પ્રસંગોની અને મંદિરોની, મસ્જિદની, બીજા ધાર્મિક સ્થળોની SOP બનાવી છે, એનો સંપૂર્ણપણે આપણે બધાને અમલ કરવાનો છે. દાખલા તરીકે જન્માષ્ટમી મેં મટકી ફોડના કોઈ જાહેર પ્રોગ્રામ રાખી શકતા નથી. પોતપોતાના ઘરના અંદર અપને માટે જે આયોજન રાખવાનું છે, ઝાંકી રાખવાનું રાખી શકીએ છીએ. એવી પ્રકાર મંદિરોમાં પણ રાતના ટાઈમ જ્યારે કૃષ્ણ જન્મોત્સવનો ઉજવણી થશે ત્યારે કોઈ પ્રજાજનને ત્યાં જવાની નથી. આપણે બધા મંદિરો સાથે મિટિંગ પણ થઈ ગઈ છે. ત્યાં ફક્ત પૂજારી આપણી રીતે કરશે અને કોઈ પણ રીતે વેબસાઇટ સે ટેલિકાસ્ટ કરે એ પ્રમાણે વ્યવસ્થા એ લોકો આપણી રીતે કરવાનો છે. એને સાથ સાથ હવે ગણપતિના પ્રસંગમાં પણ કોઈ પણ રોડ રસ્તા ઉપર કોઈ પંડાલ આયોજિત કરીને કોઈ જાહેરમાં ગણપતિ સ્થાપના કરવાની નથી. અને સાથે સાથ મહોરમમાં પણ કોઈ રોડ રસ્તા ઉપર કોઈ તાજિયાને વ્યવસ્થા કરવાની નથી. દરેક વસ્તુ દરેક જણા ધાર્મિક પ્રસંગના પોતાના ઘરમાં જેવા અગાઉ પણ આયોજન કરાશે ઘરમાં જ આયોજન કરવાનું.